કોરોના વાયરસની મહામારીની અંદર આપણી સમક્ષ વિવિધ પડકારો આવીને ઊભા છે બીમારીના સ્વાસ્થ્યના સામાજિક વ્યવસ્થાના આપણા ધંધાપાણી પાણી વ્યવહારના ઘરમાં રહીને ઘરને સાચવવાના અને આપણા સંતાનોના શિક્ષણના હકીકતની અંદર જ્યારે પણ સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો અને જે ખૂબ જરૂરી છે બધાને ખબર છે અંદરખાને કે આ ખૂબ આવશ્યક છે છતાં પણ શરૂઆતમાં દિવસો આપણને ઘરે રહેવામાં આપણને મજા આવે કારણ કે આપણે કેટલી વાર કહેતા હતા કે ધંધા પાણીમાંથી સમય મળે તો ઘરમાં સમય કાઢીએ પતિએ કીધું હોય કે પત્ની જોડે સમય કાઢવાનો સમય નથી અને પત્ની કે કે પતિ સાથે સમય કાઢ્યો નથી અને દીકરા દીકરીઓ સાથે સમય શાંતિથી કાઢવાનો સમય જ મળ્યો નથી આ વારંવાર આપણે કહેતા હતા અને જ્યારે કુદરતે આપણને એવી એક અવસર ઊભો કર્યો કે આપણે ઘરમાં રહેવાનું થયું ત્યારે કેટલાય કુટુંબો અમને સંતોને કહે છે કે સ્વામી પહેલાં મજા હતી ને હવે સજા જેવું લાગે છે કે જ્યારે ઘરના જ માણસો ઘરના જ માણસોથી થાકે પોતાના જ સંતાનો હોય અને રોજ ઉઠીને તમારે એને સાચવવાના રાખવાના અને હવે ભણાવવાના આ ચેલેન્જીસ છે અને આ ચેલેન્જીસ બહુ સહેલી નથી શરૂઆતમાં એક બે દિવસ બધાને સારા સારી એકબીજાને રાજી કરવા આપણે મથતા હોય અને પછી મતભેદ થાય મનભેદ થાય આગળ ઉપર જોઈએ તો બોલાબોલી થાય નાના મોટા ઝઘડા બહુ મોટા થઈ જતા હોય છે કોઈને ઝઘડા કરવા નથી પણ ઝઘડા શરૂ થઈ જાય છે અમને હમણાં સમાચાર મળ્યા કે એક ગામની અંદર આખા કુટુંબે એવો નિર્ણય લીધો હતો કે કે જ્યારે મા બાપ ટીવી જોતા હોય ત્યારે દીકરા દીકરીઓ મોબાઈલ ઉપર હોય અને જ્યારે દીકરા દીકરીઓ પોતાના પ્રોગ્રામ ટીવી જોવા બેસે ત્યારે મા બાપ મોબાઈલ ઉપર હોય આવી રીતના સવારથી સાંજ સુધી રાતના એક વાગ્યા સુધી એકબીજાના જુદા જુદા ગાળા પ્રમાણે એ લોકો જીવન કાઢે છે અંદર વાતો કરવાની તો વાત જ નહીં એક જગ્યાએ એવું થયું કે પિતાએ એને પોતાને જે ટીવી ચેનલ જોઈ હતી એને ચાલુ કરી અને પછી દીકરા આવીને એને કંઈ કાર્ટૂન સિરીઝ જોવી છે એને ચાલુ કરી પિતાએ ફરી કર્યું પહેલાં એ ફરી કર્યું અને પછી બોલવાનું થયું દીકરાએ એના પિતાને છૂટું રિમોટ માર્યું પહેલાં એને લાફો માર્યો છોકરાએ જમવાનું બંધ કરી દીધું આ એવું નથી કહેતો કે આપના ઘરે થતા હશે પણ આવા નાના મોટા ગેરસમજ અને ઝઘડા થાય છે એમાં કરવું શું એક વસ્તુ આપણે સ્વીકારવું પડે ક્યાં લોકડાઉન કે તકે ઘરમાં રહેવાની જે વ્યવસ્થા છે એ આપણા હિત માટે છે વન્સ યુ એક્સેપ્ટ કોઈ પણ વસ્તુ સ્વીકારશો ને પછી તમને એમાં એડજસ્ટ કરવાની એક સૂઝ પડે છે કોઈ કહેશે કે આટલા દિવસ અમે ઘરે રહ્યા જ નથી પણ જ્યારે પગ ભાંગે ત્યારે મહિનાનો ખાટલો થાય ત્યારે ક્યાં હો છો કોઈ કહેશે કે આટલા દિવસો અમે ધંધા પાણી વગર રહ્યા નથી પણ જ્યારે જોબ જાય અને બે મહિના સુધી આપણે જોબ શોધતા હોય તો ક્યાં હોઈએ છે કોઈ કહેશે કે સ્વામી પણ મારે ઘરમાં રહીને આવું કામકાજ કરવું પડે ઘરમાં જ આપણા મા બાપ બીમાર હોય અને તમે સેવામાં હો તો નથી એડજસ્ટ કરતા કોઈ કેવું કહેશે કે સ્વામી પણ આટલી બધી તકલીફ અને ઘરમાં રહીને આપણે આપણા જ માણસો હોય અને એનું સહન કરવું પણ પ્રમુખ સ્વામી વારંવાર કહેતા કે આપણને જ્યારે ઘર જ હોય ને ત્યાં આપણે સહન કરીએ જ છીએ જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા હોય અને ઇન્ટરવ્યુઅર ગમે તેવું આપણી જોડે બેફામ વર્તન કરે કે બોલે તો સહન નથી કરતા ચૂપચાપ સહન કરીએ છીએ પરદેશની કોઈ પણ એમ્બસીની અંદર વિઝા લેવા ગયા હોય ને પેલો ગમે તેટલું આપણને પાંચ પંદર આડા અવડા પ્રશ્ન પૂછે અને આપણને એકદમ હણા એવા પ્રશ્ન પૂછે તો પણ વિઝા જોઈએ છે તો ગરજવાન થઈને સહન નથી કરતા કરીએ જ છે દીકરા દીકરીનું એડમિશન લેવા જ્યારે સ્કૂલમાં જઈએ ત્યારે જે સ્કૂલ ગમતી હોય ગમે તેના ધક્કા ખવડાવે તોય આપણે ગરજવાન હોઈએ તો આપણે સહન કરીએ જ છીએ લોન લેવા ગયા હોય અરે મિત્ર પાસે કંઈક મદદ માગવા જ ગયા હોય જ્યારે વ્યક્તિ ગરજવાન હોય ત્યારે સહન કરે છે એમાં કોઈ પ્રશ્ન થતો નથી તો એમ કેમ ન વિચારે કે ઘરમાં આપણે ગરજવાન થઈને રહીએ ગરજવાન એટલે કે ઘણા મા બાપ કહેતા હોય છે કે અમારા દીકરાઓ અને દીકરીઓ હવે નાના છે સમજી શકતા નથી મારે પ્રશ્ન એ છે દીકરા દીકરી આપણને સમજશે કે આપણે દીકરા દીકરીને સમજવા પ્રયત્ન કરવો પડશે આપણા સંતાનોમાં બે સંતાનો હોય નાનો દીકરોને મોટો દીકરો બે ઝઘડીને આવે તો આપણે મોટાને શું કહે છે કે ભાઈ તું મોટો છે તું સમજ તો આપણા સંતાનો કરતાં આપણી ઉંમર મોટી છે આપણે જિંદગી જોઈ છે આપણને ખબર છે બારે પરિસ્થિતિ શું છે છોકરાઓને કદાચ ખબર ન પણ હોય પહેલો નિર્ણય લઈ લો કે સમજવું આપણે પડશે બીજો નિર્ણય એ લેવો પડે કે આપણે જ સહન કરવું પડશે નો ડાઉટ સાઈડ છોકરો બોલી જાય સહન કર લો સાચવી લો ત્રીજો નિર્ણય આપણે એ લેવો પડે કે આપણા સંતાનો છે આપણું કુટુંબ છે તો જો આપણે બહુ વિવેકથી અને વિચારથી અને ખરેખર એમાં સમય કાઢીને આપણે સમય ઇન્વેસ્ટ કરશું તો આ મહિનો એ આપણી માટે અનપ્રોડક્ટિવ નહીં થાય હાઈલી પ્રોડક્ટિવ થશે એમ તમે કેમ વિચાર નથી કરતા કે આપણને આ મહિનો મળ્યો આપણા સંતાનો અને આપણા કુટુંબ સાથે કનેક્ટ થવાનો આ મહિનો આપણે બહુ જ વ્યવસ્થિત રીતે એનું પ્રેપરેશન પ્લાનિંગ કરી રોજનું રોજ વિચાર કરી કેવી રીતના આપણે સમય ગાળવો કેવી રીતના આનંદ કરવો કેવી રીતના દીકરા દીકરીઓને શીખવાડવું આપણે સમય કાઢશું ને તો આ મહિનો એટલો ચમત્કારિક બની જશે કે આગળ ઉપર આગળ ઉપર આપણું કુટુંબ બહુ જ સારું અને વિશિષ્ટ રીતે આપણે સાચવી શકશું ને જીવી શકશું ટર્ન ધીસ થિંગ ઇન ટુ અ ચેલેન્જ ધારો કે હું આપને કહું કે જેટલા મા બાપો છે એ બધાને શિક્ષકની નોકરી આપવામાં આવે અને મહિનાનો વીસ હજાર પગાર આપવામાં આવે અને કે તમે પચીસ છોકરાઓની સાહીઠ નહીં ખાલી આ ચાર છોકરાઓને તમે ટ્યુશન આપો તમને લાગે કે બસ ચાર છોકરાઓને મારે ટ્યુશન આપવામાં વીસ હજાર રૂપિયા પગાર મળે કેટલું બધું સહેલી વાત છે તે ચાર છોકરાઓ પણ તમારા જ છોકરાઓ ચાલો ચાર કે બે કે ત્રણ કે એક જેટલો આપણો સંતાન હોય એને જ તમે સાચવવા માટે આ મહિનો કાઢવાનો હોય તો એમ કેમ નથી વિચારતા કે આ ચાન્સ છે કે મારું જે સંતાન છે મારા જે દીકરા દીકરી છે એને હું કેવી રીતે વિશેષ શીખવાડું આપણા મનમાં ફિટ નથી ને એટલે આપણને બોજારૂપ લાગે છે આપણી આ જવાબદારી માનતા નથી આપણી પોતે જ્યારે એને જવાબદાર થઈને જવાબદારી લઈશું તો એની અંદર તમને ભગવાન કંઈક સુજાડશે અત્યારે કેટલાય બધા ઓનલાઈન પ્રોગ્રામો છે મહંત સ્વામીની પ્રેરણાથી કેટલાય બધા બાળ કાર્યકરો બાળ બાલિકા કાર્યકરો એ નાના નાના સંતાનોને શું કરવું મા બાપ એની જોડે શું રમે શું વાતો કરે શું જુદી જુદી કહાનીઓ કહે રામાયણ મહાભારત પછના ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોના જીવનમાંથી નાના નાના પ્રસંગો રોજ કહેવાની તમે એક સ્ટોરીની હેબિટ કરો જો ક્યુરિયોસિટી ઊભી કરશો ને અને ફેસિનેશન કોઈપણ બાળકના મનની અંદર આશ્ચર્ય પેદા કરો કોઈ પણ બાળકના મનની અંદર અહોભાવ પેદા કરો આપોઆપ એ શીખવા મળશે વાત એટલી છે કે તમને અને આપણને પોતાના સંતાનોમાં રસ છે આપ કહેશો કે ભાઈ મને તો એવું કંઈ શીખવાડવાતા ફાવતું નથી તો શીખો રોજ તમારો અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કઈ બે વાર્તા કેવી છે આપણે મનમાં પ્લાન કરવું પડે કે આજે સાંજે કઈ રમત છે આપણે કહેવું પડે કે આજે શું રસપ્રદ મારે ઊભું કરવું છે ઘર સભા જેવી પણ જ્યારે મહંત સ્વામીએ અને પ્રમુખ સ્વામીએ આપણને વિચાર આપ્યો છે કે અડધો કલાક બેસી અને ઘર સભાનું પ્લાનિંગ બાળકોને આપો બાળકો કહેશે કે કોણ ધૂન કરે કોણ વાત કરે કોણ આ ભગવાનના શાસ્ત્રમાંથી કંઈ વાંચન કરે કોણ આરતી કરે જે કંઈ આપણે કરતા હોય તે પણ આપણે સિસ્ટમની અંદર જવાબદારી લેવી પડશે એમાં મોટમ મોટી જવાબદારી કઈ છે મોટમ મોટી જવાબદારી એ મા બાપનું પોતાનું વર્તન એકવાર બે બાળકો પોતાના ક્લાસના વર્ગમાં એકબીજાને મારતા હતા અને ટીચરે કહ્યું ભાઈ તમે કઈ શું મારો છો એકબીજાને ઝઘડોના કહી કે અમે મારતા જ નથી અમે ઝઘડતા નથી અમે તો રમત રમીએ છીએ કે કઈ રમત રમો છો કે આર પ્લેઈંગ મમ્સ એન્ડ ડેડ્સ અમે માતા પિતાની રમત રમીએ છીએ કેમ કે અમારા ઘરમાં મારા માતા પિતા ઝઘડતા જ હોય છે તેમ વિચારતો ખાસ વિચારજો કે તમારા દીકરા દીકરી આજે ચોવીસ કલાક આપનું વર્તન જુએ છે મોટીથી ઘાંટો પાડો કોઈક છાંછું ભરે ઊંચા સાદે ઝઘડા ઝગડી કરીએ તો એ આપણે સંસ્કારની બદલે કુસંસ્કાર આપીએ છીએ આ સમયમાં તો માઇક્રોસ્કોપ કહેતા કે દૂરબીન આપણા જીવન ઉપર છે પતિ પત્નીએ તો નક્કી કરવું જ જોઈએ કે આ લોકડાઉનની અંદર જરા પણ ઊંચે અવાજે ગુસ્સો ક્રોધ ઝઘડો કરવો જ નથી મા બાપ દીકરાને રોલ મોડલ તરીકે આપણે ઉભા રહેવું પડે કદાચ આપને લાગશે કે સ્વામી કે આ તો બહુ મોટી વાત કરી દીધી પણ આ લોકડાઉન નાની વાત નથી મોટી વાત છે આપણને લાગે કે એક મહિનો પહેલા વિશ્વયુદ્ધ વખતે પાંચ પાંચ વરસ બીજા વિશ્વયુદ્ધ વખતે છ છ વરસ આખા નાખા દેશો બંધ રહ્યા છે એમાં પણ ભગવાને આપણને સામર્થ્ય આપી છે એમાં પણ મનુષ્ય એમાંથી બહારે આવ્યા છે મોટી મોટી આપત્તિઓમાંથી પણ આપણે નીકળ્યા છે ભગવાન અને સંતનો વિચાર કરશું ને તો આપણે બીજાને સાનુકૂળ થઈશું આપણે બીજાનો વિચાર કરીશું અને મોટા જ્યારે નાનાને સમજતા થશે તો જ આમાંથી કંઈક રસ્તો નીકળશે એકવાર ન્યૂયોર્કની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં એક નાનો બાળક જેનું નામ યોગી એ કીર્તન ગાતો હશે એમાં કોઈ કંઈક અન્ય હરિભક્ત પ્રમુખ સ્વામી પાસે આવ્યા અને સ્વામી જોડે કંઈક વાત કરવા લાગ્યા એનું મન સાચવવા પ્રમુખ સ્વામી એને કાન દીધો અને પેલા વાત કરતા હતા પેલો છોકરો કીર્તન ગાતો બંધ થઈ ગયો થોડીક વાર રહીને પ્રમુખ સ્વામી કહે કેમ તું કીર્તન ગાતો બંધ થઈ ગયો તો કે હું શા માટે ગાઉં કોઈ સાંભળતું જ નથી ને મને સ્વામીએ એકદમ હાથ જોડીને કીધું કે યોગી આઈ એમ સોરી તું મને માફ કર પછી એ છોકરાએ કીર્તન શરૂ કર્યું મોટા જ્યારે નાનાને સમજે એવું જ ઘરની અંદર જે વડીલ છે જે આપણે બીજાને સમજીએ વાંક તો સ્વામીનો હતો નહીં છતાં પણ સ્વામીએ માફી માગી અને એ છોકરો અત્યારે પ્રોફેસર બની ગયો યોગી ત્રિવેદી પ્રવચનકાર બની ગયો પોતે જર્નલિસ્ટ બની ગયો પ્રેઝેન્ટર વિચારક લેખક ક્યાં ને ક્યાં એને સિદ્ધિ પ્રાપ્ત કરી પણ પ્રમુખ સ્વામી મહારાજે નાના બાળકની પણ લાગણી દુભાવા દીધી નથી આપણે આપણા ઘરના છે આપણા કુટુંબ જ છે આપણા જ સંતાનો છે એની લાગણી સાચવી એને સમજી એને અનુકૂળ થઈ રોજનું પ્લાનિંગ કરી આપણે જ એના મહિના માટે શિક્ષક છીએ એવું વિચાર કરીને આગળ વધશું તો હકીકતની અંદર ભગવાન આપણને સુજાડશે એટલું યાદ રાખજો વી હેવ નો ચોઈસ પસંદગી છે જ નહીં નક્કી કરીને બેસજો કે આપણા ઘરમાં લેશ માત્ર ક્લેશ થવા દેવો નથી સહન કરો કોને કરવાનું જે જે એમાં ઇન્વોલ્વ છે બધાએ કરવાનું શા માટે કરવાનું ઘર સાચવવા માટે દુઃખ જાજુ છે ક્લેશ ઊભો કરીને વધારવાની જરૂર નથી ભગવાનને પ્રાર્થના કરજો જે ઈષ્ટદેવમાં આપ માનતા હો જે સંતમાં કે જે ગુરુમાં આપ માનતા હો પણ ભગવાન અને આપણા ગુરુને પ્રાર્થના કરજો કદાચ તમે ધાર્મિક ન હો તો મા બાપમાં માનતા હો કદાચ તમે મા બાપમાં પણ ન માનતા હો પણ ઉચ્ચ વિચારમાં માનતા હો પણ ભગવાન અને ઉચ્ચ વિચાર અને આપણાથી વડીલોને માન આદર આપી આપણે પણ આપણી જવાબદારી પૂરી પાડીએ તો અંતરમાં સુખ રહેશે અને શાંતિ રહેશે અને આમાંથી પણ આપણે રતિવા સારા થઈને નીકળીશું એવી જ આજે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ સ્વામી સ્વામીને પ્રાર્થના